લોકોને આ પાણીનું ટીપું મળે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. ફળોનું રાજા ગણાતી કેસર કેરી પર સંકટના વાદળ છવાયા છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીના બગીચાઓ પર ગ્લોબલ વોર્મિંગનું ગ્રહણ લાગી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 15,500 હેક્ટર જમીનમાં કેસર કેરીનું વાવેતર થાય છે, પરંતુ કમોસમી વરસાદ અને ગ્લોબલ વોર્મિંગના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી કેસર કેરીના પાકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પોતાના બાળકની જેમ ઉછેરીને મોટા કર્યા બાદ આજે કેસર કેરીના બગીચાઓમાં કેરીના ઝાડ કાપવા ખેડૂતો મજબૂર થયા છે. આવક સામે માવજતના ખર્ચ વધી જતા આંકુલવાડી ગામમાં 20 વીઘાના આંબાના બગીચાઓમાં 300થી વધુ વૃક્ષનું કટિંગ થઈ ચૂક્યું છે. તે ઉપરાંત તલાલા, ગીરના સુરવા, ઘાવા, હડમતિયા સહિતના ગામોમાં પોતાના કેરીના ઝાડ કાપાવી રહ્યા છે. આ મામલે એક્સેલન્સ સેન્ટર ફોર મેંગોના બાગાત અધિકારીએ ફિલ્ડ પર જઈને તપાસ કરી ખેડૂતોને સમજાવવાના પ્રયત્ન કરવાની પણ ખાતરી આપી. ઓગણીસો 87 આમાં બગીચાનું ફાર્મ બેહાડેલું. ત્યાર પછી છેલ્લા 10 વર્ષ ત્યાં બગીચાની કોઈ આવક છે નહીં. આમાં જે મારી મૂડી હતી એ બધી આમાં ખતમ થઈ ગઈ. આજે કરજવાન થઈ ગયો. બગીચામાં કોઈ ઉત્પાદન નહોતું થતું એટલે ન છૂટકે એણે આ કડવો નિર્ણય લેવો પડ્યો છે. અને અમારે વિસ્તારમાં દરેક ખેડૂતની આવી સ્થિતિ છે. અત્યારે દરેક ખેડૂત છે એને તમે SBI, SBS કે સહકારી મંડળીમાં જઈને ખાતા જોવડાવો તો અહીંયા મોટું કરજદાર થઈ ગયો છે આખું ગીર વિસ્તાર. કટિંગ કરવું એ વાત અમારા ધ્યાન પર આવી નથી એટલે અમે રૂબરૂ ફિલ્ડમાં જોઈ સર્વે કરીને એ ખેડૂતોને માર્ગદર્શન કરીશું. એ ખેડૂતોને માર્ગદર્શિત કરીશું કે આપણે કઈ રીતે આ બગીચાને આ મોંઘો બગીચો છે, આપણો મહામૂલ્ય બગીચો છે, એને કાપવો ના જોઈએ. પરંતુ એ જ થડને આપણે નવીનીકરણ કરી દઈએ, આજથી 10 ફૂટથી કટિંગ કરી દઈએ તો એ થડ છે આપણે 3 વર્ષમાં પાછું ઉત્પાદન આપતું થઈ જાય છે. ગીરની પ્રખ્યાત કેસર કેરી કે જેમનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય, પરંતુ આ જ કેસર કેરીને છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગનું ગ્રહણ લાગ્યું છે અને તેમના કારણે કેસર કેરીના બગીચાઓ છે તે ઉજળવન બનતા દેખાઈ રહ્યા છે. જે પ્રમાણે જોઈ શકાય છે કે આ તાલાળા ગીરનું અકોલવાડી ગામ છે અને અકોલવાડી ગામ ખાતેના એક ખેડૂત છે કે જેમણે પોતાનો 20 વીઘાનો બગીચો છે તે સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધો છે. સામાન્ય રીતે કેસર કેરીનું જે ઝાડ હોય છે તેમને ઉછેર કરવા માટે એક નાના બાળક કરતાં પણ વિશેષ માવજત કરવી પડતી હોય છે અને માંડ 5 થી 7 વર્ષે આ બગીચો છે તે કેસર કેરી આપતો થતો હોય છે. પરંતુ તે બગીચાને જ્યારે નષ્ટ કરવાનો સમય આવે ત્યારે ખેડૂતને માટે કાળો કોપ છે એક પ્રકારનો તૂટી પડતો હોય છે. કારણ કે ખેડૂત પોતે મહામહેનતે આ વૃક્ષોનું ઉછેર કરતો હોય છે અને જ્યારે આ પ્રકારે તેમને આ આંબાના બગીચાઓને નષ્ટ કરવો પડતો હોય છે ત્યારે ગીરના ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે સરકાર કેસર કેરીના નષ્ટ થતા ઝાડને બચાવવા માટે થાય અને તેમનું પૃથ્થકરણ કરે જેથી કરીને ગીરની પ્રખ્યાત કેસર કેરી છે તેમને બચાવી શકાય. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. અમદાવાદ શહેરમાં પશુત્રાસ અટકાવવા